નમસ્કાર, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છુરીના, મારી સાથે મયુરભાઈ જોડાયા છે. મયુરભાઈ, સ્ટુડિયો પર આપનું સ્વાગત છે. ભવિષ્ય દર્શનની કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ, ત્યારબાદ દિન વિશેષ પણ જાણીશું. પરંતુ શું કહે છે આજનું પંચાંગ તે જાણીએ. લંબોદર નમસ્તુભ્યમ સતત મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન ગણેશની જ વંદના સાથે સર્વ દર્શક મિત્રો ને મારા જય ગણેશ. શરૂઆત કરીએ આજના પંચાંગથી. વિક્રમ સંવત 2075 આજે મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમી કહેતા સાતમ તિથિ જે આજનો વાર જે મંગળવાર. જો નક્ષત્રની વાત કરવામાં આવે તો ભરણી નામનું નક્ષત્ર આજે બની રહ્યું છે. શુક્લ નામનો યોગ છે. આજે જે કરણ છે તે વણિજ નામનું કરણ છે, તેમજ આજની રાશિ મેષ બનતી હોવાના કારણે જેના નામ અક્ષરો અલ અને ઈ ઉપરથી આવે છે. બિલકુલ, આજનો જે દિવસ છે તેનું મહિમા પણ જાણી લઈશું. દર્શક મિત્રો, દિન વિશેષની અંદર હંમેશા જ્યોતિષ શાસ્ત્રને લગતી કંઈક નિત નવીન નવી પ્રકારની વાતો કરવાનો જ્યારે આપણે પ્રયાસ કરતા હોઈએ. આજે મંગળવાર છે ત્યારે ગ્રહોની અંદર મંગળનું વિશિષ્ટ પ્રકારે મહત્વ બતાવવામાં આવેલું છે. એટલા માટે આજે મંગળ ગ્રહ વિશે જો વાત કરવામાં આવે તો મંગળ એ જ્યોતિષ શાસ્ત્રની અંદર અગ્નિ તત્વનો ગ્રહ માનવામાં આવેલો છે. અને અગ્નિ તત્વનો ગ્રહ હોવાના કારણે ગરમ પ્રકૃતિથી લઈને લોહી વિકારને લગતા દરેક પ્રકારના રોગો માટે પણ ક્યાંક ને ક્યાંક કુંડળીની અંદર મંગળ જ જવાબદાર બનતો હોય છે. એ સિવાય ખાસ કરીને મેળાપકની અંદર પણ ઘણા બધા વ્યક્તિઓ જોતા હોય છે કે આપણે મંગળ દોષને વિશિષ્ટ પ્રકારે મહત્વ આપીએ છીએ. કારણ કે જન્મથી લઈને મૃત્યુ પર્યંત જે કોઈ પણ અગત્યની ઘટનાઓ બનતી હોય છે એની અંદર મંગળની જે ભૂમિકા છે એ શાસ્ત્રની અંદર ખૂબ વિશિષ્ટ પ્રકારે બતાવવામાં આવેલી છે. એટલે કે જો 1, 4, 7, 8, 12 આ ભાવની અંદર મંગળ રહેલો હોય તો સામાન્ય રીતે મંગળ દોષવાળી કુંડળી બનતી હોય છે. ઘણા બધા વ્યક્તિઓ મંગળ દોષની સામે મંગળ દોષ જ હોવો જોઈએ એવું જોતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, ખાસ ઘણી વખત કાર્યક્રમમાં કીધું છે ત્યારે પણ કહું છું કે મેળાપકની અંદર માત્ર મંગળ દોષને ક્યારેય મહત્વ આપવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કારણ કે મંગળ દોષનો 28 પ્રકારે જ્યોતિષશાસ્ત્રની અંદર ભંગ બતાવવામાં આવેલો છે. એટલે એ 28 પ્રકારે મંગળ દોષનો જ્યારે ભંગ થતો હોય ત્યારે મોટાભાગે એવું બની જતું હોય છે કે 1000 કુંડળીઓની અંદર જો મંગળ દોષ રહેલો હોય તેમાંથી મોટાભાગે 900 થી 950 કુંડળીઓની અંદર અનેકો કારણના કારણે આ મંગળ દોષ નીકળી જતો હોય છે. એટલે જ્યારે યોગ્ય મેળાપક કરાવવાનો પ્રયાસ કરો ત્યારે હંમેશા કોઈ યોગ્ય જ્યોતિષી દ્વારા મેળાપક કરાવીને જ મંગળ દોષનું નિવારણ યોગ્ય પ્રકારે કરવું જોઈએ. કારણ કે ઘણા બધા લોકો સમાજની અંદર એક ભય વ્યાપ્ત હોય છે કે મંગળવારી કુંડળી છે એટલા માટે વિલંબ થશે, 28 વર્ષ પછી લગ્ન થશે, આવી ઘણી બધી બાબતો હોય છે. પરંતુ મંગળ દોષને આટલું મહત્વ ન આપતા, કારણ કે મંગળ ઘણી બધી પ્રકારે એનો ભંગ પણ થઈ જતો હોય છે. એ સિવાય ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મંગળો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ, એટલે કે દેવું દરેક પ્રકારનું જે વ્યક્તિઓ ઉપર થતું હોય છે એના માટે પણ મંગળ ક્યાંક ને ક્યાંક કુંડળીની અંદર જવાબદાર થતો હોય છે. તો જો કર્જ વધુ પડતું થઈ ગયેલું હોય તો પણ કુંડળીની અંદર મંગળના ઉપાય કરવામાં આવે તો પણ ચોક્કસ ઝડપથી રાહતની પ્રાપ્તિ થતી હોય છે. જી બિલકુલ. પોતાના સવાલ સાથે સુરેન્દ્રનગરથી એક કોલર રાધિકાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. રાધિકાબેન, આપનો સવાલ અને આપની વિગતો જણાવશો. જય ગણેશ. 7, 12, 96 જી અને રાત્રે 11 ને 10 જી સુરેન્દ્રનગર. કોના વિશે પ્રશ્ન છે? મારા વિશે પ્રશ્ન છે. એટલે મને સરકારી નોકરી ક્યારે મળશે? એટલે મેં બીએડ અત્યારે મારે પૂરું થયું છે અને લગ્ન યોગ ક્યારે છે? કુંભ વિવાહ કરાવેલા છે. જી બિલકુલ, ચોક્કસ આપની કુંડળી મુજબ જો વાત કરવામાં આવે, સિંહ લગ્નની કુંડળી જે આપણે બીએડ કરેલું છે એટલે સ્વાભાવિક રીતે કદાચ શિક્ષકની નોકરી સરકારી આપને ક્યારે મળશે એ વિશે આપની શોધ હોઈ શકે છે. સામાન્ય રીતે સિંહ લગ્નની કુંડળીની અંદર ગુરુ જે શિક્ષણનો કારક માનવામાં આવે છે એની સ્થિતિ તો મધ્યમ રહેતી હોય છે. પરંતુ આપની કુંડળી મુજબ જો જોવા જઈએ તો સ્વગૃહી એટલે પંચમ ભાવની અંદર ધનરાશિના ગુરુની ઉપસ્થિતિ બની રહી છે. એ ચોક્કસ આપને સારા સંકેતો આપી રહી છે સરકારી નોકરી માટે. સૂર્યની સ્થિતિ, રાહુની સ્થિતિ પણ કુંડળીમાં બળવાન હોવી જરૂરી હોય છે અને આ સ્થિતિ આપની કુંડળીમાં ખૂબ સારી રીતે બળવાન બની રહી હોવાના કારણે આપના જે પ્રયત્નો છે એ પ્રયત્નોને ચાલુ રાખો, આપને સફળતાઓ મળવાની સંભાવનાઓ ચોક્કસ કુંડળીની અંદર પ્રબળ બનતી હોય તેમ જણાય છે. લગ્ન વિષયક જો વાત કરવામાં આવે તો મારી દ્રષ્ટિ અત્યારે હાલ લગ્ન સંબંધિત મહત્વના નિર્ણયો લેવા માટે કદાચ આપણા માટે વધારે યોગ્ય અને ઉત્તમ પ્રકારનો સમય નથી બની રહ્યો. 2 વર્ષ પછી જો લગ્ન સંબંધિત મહત્વના નિર્ણયો લેશો તો કદાચ આપણા માટે વધારે યોગ્ય સાબિત થાય તેવી સંભાવનાઓ છે. કારણ કે સપ્તમ ભાવનો અધિપતિ શનિ કેતુની સાથે અષ્ટમ ભાવની અંદર છે, તેમજ ગુરુની સ્થિતિ પણ બુધની સાથે બની રહી છે. એટલે 2 વર્ષ પછી લગ્નનો વિચાર કરવો કદાચ આપણા માટે હિતાવહ ગણી શકાય.
જો બિલકુલ મયુરભાઈ, એક મહત્વની વાત છે, આપણે જે રીતે કહ્યું કે મંગળ દોષને લઈને કેટલાક એવા લોકોની અંદર માન્યતાઓ પ્રવર્તી હોય છે કે 27 વર્ષ બાદ જ લગ્ન થાય છે, કે મંગળની સામે જે કુંડળીમાં મંગળ દોષ હોય તેવા જ પાત્ર સાથે લગ્ન કરી શકાય. 27 પ્રકારે આપણે કહ્યું કે જ્યોતિષ શાસ્ત્રમાં તેનો ભંગ થતો હોય છે, ત્યારે આને લઈને વિશેષ શું માહિતી પ્રાપ્ત? જી બિલકુલ, ચોક્કસ મેં કીધું કે 28 પ્રકારે લગભગ મંગળ દોષનો ભંગ થતો હોય છે. કારણ એવા છે કે મંગળ જો પોતાની રાશિમાં એટલે મેષ રાશિની અંદર હોય, વૃશ્ચિક રાશિમાં હોય, પોતાની ઉચ્ચ રાશિની અંદર એટલે કે મકર રાશિની અંદર હોય, પોતાની નીચ રાશિની અંદર એટલે કે કર્ક રાશિની અંદર હોય, નવમાંશ કુંડળીની અંદર મંગળ બળવાન થતો હોય, મંગળ જે રાશિમાં હોય એ રાશિનો અધિપતિ જો બળવાન થતો હોય, મંગળ કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિની અંદર રહેલો હોય, આવા અનેક પ્રકારે લગભગ 28 પ્રકારે મંગળ દોષનો ભંગ હોય છે. કારણ કે આ દરેક માહિતી જો હું જણાવીશ તો ટેકનિકલ માહિતી હોય છે, એટલે દર્શક મિત્રો કદાચ આને સમજી નહીં શકે, પરંતુ એક વાત ચોક્કસ છે કે અનેકો પ્રકારે મંગળ દોષનો ભંગ થતો હોય છે. એટલે મોટાભાગની મંગળ દોષવાળી કુંડળીઓમાંથી મંગળ દોષ નીકળી જ જતો હોય છે, એટલા માટે મંગળ દોષને એટલી ગંભીરતાથી લેવાની જરૂરિયાત નથી. હા, જે કુંડળીની અંદર મંગળ દોષ અનેકો કારણ છતાં નીકળતો નથી, અથવા તો જે લગ્નોની અંદર જે રાશિઓમાં મંગળ વધુ દોષકારક માનવામાં આવે છે, એ રાશિઓની અંદર ચોક્કસ મંગળ દોષને ગંભીરતાથી વિચારવો જોઈએ. બિલકુલ મયુરભાઈ, ચર્ચા યથાવત રહેશે, કારણ કે મંગળ દોષ વિશે જાણવું ખૂબ જરૂરી છે. જે રીતે આપે વિશેષ માહિતી આપી છે તેના મંગળ દોષ પર પણ ચર્ચા યથાવત રહેશે. પરંતુ હાલ વધુ એક કોલર મિત્ર અંકલેશ્વરથી જયેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપની વિગતો અને સવાલ જણાવશો. હા, જે મારે મારા દીકરા માટે પૂછવાનું છે. જી. હા, એની જન્મ તારીખ છે 16/1/98, એનો જન્મ તારીખ છે 3:40 થી 3:45 ની વચ્ચે છે. જી. જન્મસ્થળ છે અંકલેશ્વર. હવે એને વિદેશ જવું છે, તો વિદેશનો યોગ બને છે કે નહીં તે મારે જાણવું છે. જી બિલકુલ, ચોક્કસ કુંડળીની અંદર 12મો ભાવ એ અજાણ્યા પ્રદેશની અંદર વસવાટ માનવામાં આવે છે, તેમજ પરદેશનો કારક જ્યોતિષમાં રાહુને કહેલો છે. જો દ્વાદશ ભાવની સ્થિતિ બળવાન થતી હોય અને કુંડળીની અંદર 3જો 9મો 4થો ભાવની સ્થિતિ બળવાન થતી હોય તો ચોક્કસ વ્યક્તિ પરદેશ જઈ શકતા હોય છે. આપની વૃષભ લગ્નની કુંડળી છે, આ કુંડળીની અંદર જો વાત કરવામાં આવે તો દ્વાદશ કહેતા 12મા ભાવના અધિપતિ તરીકે મંગળની સ્થિતિ ઉચ્ચની એ 9મ ભાવની અંદર બની રહી છે. ખૂબ સારા પરદેશના યોગો બની રહ્યા છે. અત્યારે હાલ નજીકનો જે સમયગાળો છે તેમાં તેઓ સૂર્યની મહાદશામાંથી પસાર થઈ રહ્યા છે. આ કુંડળીમાં ચતુર્થેશની એટલે 4થા ભાવની દશા ચાલતી હોવાના કારણે વિપરીત સંજોગો ચોક્કસ થોડા ઘણા થાય, એટલે ખૂબ સંઘર્ષ કરવો પડે. સંઘર્ષના અંતે જ જન્મભૂમિ માતૃભૂમિ છોડે, કારણ કે જન્મભૂમિનો જે અધિપતિ થાય છે, માતૃભૂમિનો જે અધિપતિ થાય છે કુંડળીની અંદર એ સૂર્ય છે, અને એની દશા ચાલતી હોવાના કારણે સંઘર્ષ ચોક્કસ થશે. પરંતુ તેમ છતાંય ચતુર્થ ભાવની અંદર રાહુ તેમજ ચંદ્રની ઉપસ્થિતિ છે, ચોક્કસ પરદેશના યોગો પ્રબળ બની રહ્યા છે. આપણા પ્રયત્નો છે અને ચાલુ રાખો, ચોક્કસ સફળતાઓ મળી શકે છે. ધોળકાથી અન્ય એક કોલર મિત્ર કૃષ્ણબેન જોડાઈ ગયા છે. કૃષ્ણબેન, આપની વિગતો અને સવાલ જણાવશો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા મિસ્ટરનું મારે પૂછવું હતું. જી. એમના ધંધામાં કશું બરકત આવતી નથી, કેટલા ટાઈમથી આગા પાછા થાય છે પણ. જી બિલકુલ, એમની જન્મની વિગતો આપો. એમનો જન્મદિવસ છે 27/7/78, પણ ટાઈમ નથી ખબર. જી બિલકુલ, શેનો વ્યવસાય છે? આપની પાસે જન્મનો સમય ઉપલબ્ધ નથી, પરંતુ ચંદ્ર કુંડળી દ્વારા જો જોવાનો પ્રયાસ કરીએ, મેષ લગ્નની કુંડળી બની રહી છે. સામાન્ય રીતે જમીનને લગતો જે કોઈ પણ વ્યવસાય હોય છે એ વ્યવસાયની અંદર મંગળની સ્થિતિ ખૂબ મહત્વની બનતી હોય છે, કારણ કે ભૂમિનો કારક જ્યોતિષમાં મંગળ કહેલો છે. એટલે જો મંગળ કુંડળીની અંદર વધારે યોગ્ય પ્રકારે રહેતો હોય તો જ જમીનને લગતી બાબતોમાંથી લેણા દેણી રહેતી હોય છે. મેષ લગ્નની જે કુંડળી છે એની અંદર મંગળની સ્થિતિ 6ઠા સ્થાનની અંદર ખાડાના સ્થાનની અંદર એટલે કે રાહુના સાથે બનતી હોવાના કારણે ચોક્કસ મુશ્કેલીવાળા યોગો તો આ કુંડળીની અંદર બની રહ્યા છે. મંગળને લગતા જે મંત્ર જાપ છે એ મંત્ર જાપ રીમ ભૌમાય નમઃ મંત્રનો પણ આપ જો જાપ કરશો તો ચોક્કસ આપને સારી એવી સફળતાઓની પ્રાપ્તિ થઈ શકશે. રાશિ કુંડળી દ્વારા હંમેશા રત્ન પહેરાવવું મારી દ્રષ્ટિએ યોગ્ય નથી હોતું, પરંતુ આમ છતાંય થોડા ઘણા સમય માટે જમણા હાથની 3જી આંગળીની અંદર કેપ્સ્યુલ સાઈઝનું એક મંગળનું રત્ન જો આપ ધારણ કરવાનો પ્રયાસ કરો અને એનાથી જો સારી સફળતાઓની પ્રાપ્તિ થાય તો ચોક્કસ એને પહેરી રાખો, કદાચ વધુ સારી સફળતાઓની પ્રાપ્તિ થઈ શકશે. સાથે સાથે ભગવાન ગણેશની ઉપાસના કરવાથી પણ હંમેશા મંગળની જે કોઈ પણ પ્રકારની નકારાત્મકતાઓ હોય છે તો એ દૂર થતી હોય છે, એટલે ભગવાન ગણેશની ઉપાસના પણ આપના માટે વધુ યોગ્ય અને ઉત્તમ પુરવાર થઈ શકશે. અને એક કોલર મિત્ર ભરૂચથી આપણી સાથે જોડાઈ ગયા છે. જાગૃતિબેન પાસેથી જાણવાની કોશિશ કરીએ. જાણો જાગૃતિબેન, આપનો સવાલ અને વિગતો જણાવશો.
વૃશ્ચિક લગ્ન ની કુંડળી જે મેં કીધું કે આર્થિક સમસ્યાઓ જયારે રહેતી હોય, કર્જ જયારે રહેતો હોય, ત્યારે દિન વિશેષમાં પણ આજે કીધું કે મંગળની સ્થિતિ ખૂબ મહત્વની બનતી હોય છે. સ્વગૃહી મંગળ હોવા છતાંય શનિ તેમજ શુક્ર જેવા ગ્રહોની સાથે છઠ્ઠા ભાવની અંદર છે. છઠ્ઠો ભાવ એ દર દેવ ગણાય છે, છઠ્ઠો ભાવ એ કર્જ ગણાય છે. ત્યાં જ મંગળની ઉપસ્થિતિ શનિ જેવા ગ્રહના કારણે, શનિ જેવા ગ્રહની યુતિ સાથે હોવાના કારણે કદાચ આપને કર્જ દેવું રહેતું હશે અને એવી સંભાવનાઓ બની રહી છે. લગ્નેશને જ બળવાન કરવો આપણા માટે ખૂબ જ જરૂરી છે. આ કુંડળીની અંદર મંગળને લગતા દરેક પ્રકારના ઉપાયો કરવાનો આપ પ્રયાસ કરો, આપણે સારી એવી સફળતાઓની પ્રાપ્તિ થશે. કુંડળીની અંદર જોતા એવું કહી શકાય કે શનિવારના દિવસે શનિને લગતી જે કોઈ પણ વસ્તુઓ છે એ વસ્તુઓનું પણ ગરીબોને દાન કરવાનો પ્રયાસ કરો તો કદાચ આપણે સારી એવી સફળતાઓની પ્રાપ્તિ થઈ શકશે. આપના અત્યારે જો દશાની વાત કરવામાં આવે તો નજીકના સમયગાળાની અંદર રાહુની મહાદશામાંથી આપ પસાર થઈ રહ્યા છો અને કુંડળીમાં રાહુની સ્થિતિ ચતુર્થ ભાવની અંદર વધારે યોગ્ય ન બનતી હોવાના કારણે પણ સુખ શાંતિનો અભાવ કુંડળીની અંદર જોવા મળે છે. એટલે મારી દ્રષ્ટિએ આપના ઘરની અંદર કોઈક ને કોઈક પ્રકારે વાસ્તુદોષ પણ રહેલો છે. એ વાસ્તુદોષને દૂર કરવાનો પ્રયાસ કરો. ઉત્તર દિશાની અંદર દરેક પ્રકારના જે વાસ્તુદોષ હોય એને જો આપ ક્લિયર કરશો તો ચોક્કસ કદાચ આપને સારી એવી સફળતાઓની પ્રાપ્તિ થઈ શકશે. અન્ય એક કોલર મિત્ર રાજકોટથી આપણી સાથે જોડાયા છે. રાહુલભાઈ આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે. રાહુલભાઈ આપની વિગતો અને સવાલ જણાવશો. મેડમ છે ને મારે ઘરનો થોડો પ્રોબ્લેમ છે. જી રાહુલભાઈ આપની વિગતો જણાવશો. મારે છે ને મેડમ થોડો ઘરનો પ્રોબ્લેમ છે અને ઇન્કમ ઘણી છે પણ કઈ ઘરે રહેતું નથી ને પ્લસ બીજું કે આપણે છે ને નોકરી કરું છું પણ એમાં કઈ ફાયદો એવો બધો છે. જી આપની જન્મની વિગતો આપો. 25/8/1995. જન્મ સમય? આર્થિક સ્થાનો એ બીજો સ્થાન, ચોથું સ્થાન, દસમું સ્થાન તેમજ અગિયારમું સ્થાન આ દરેક સ્થાનો આર્થિક સ્થાનો કહેવાય છે. એટલે આ ભાવોની સ્થિતિ ઉપરથી જ હંમેશા વ્યક્તિની આર્થિક સ્થિતિનો નિર્ણય થતો હોય છે. આપની કર્કલગ્નની કુંડળી છે. કર્ક લગ્નની કુંડળીની અંદર લગ્નેશ તરીકે ચંદ્રમાની સ્થિતિ લગ્ન સ્થાનની અંદર જ બનેલી છે. તેમજ અન્ય ભાવોનો પણ વિચાર કરીએ તો બીજા ભાવની અંદર સ્વગૃહી સૂર્યની સ્થિતિ છે. કદાચ આપના માટે વધારે યોગ્ય ઉત્તમ ન ગણી શકાય. નજીકનો સમયગાળો છે એમાં શુક્રની મહાદશામાંથી આપ પસાર થઈ રહ્યા છો. આ કુંડળીમાં શુક્ર ક્યારે ઉત્તમ પ્રકારના ફળ ના આપે એટલા માટે થોડી ઘણી મુશ્કેલીઓવાળો સમયગાળો ચોક્કસ આપનો ચાલી રહ્યો છે. પરંતુ શુક્રનું ઉપરત્ન ઓપેલ જમણા હાથની ત્રીજી આંગળીની અંદર આપ ધારણ કરો તો ચોક્કસ આપને સારી એવી સફળતાઓની પ્રાપ્તિ થશે. આપની કુંડળીમાં પણ ચતુર્થ ભાવમાં રાહુની સ્થિતિ બની રહી છે એટલા માટે ઉત્તર દિશાની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારનો દોષ આપના ઘરની અંદર રહેલો છે. કદાચ ઉત્તર દિશાની અંદર દિવસ દરમિયાન પણ અંધારું રહેતું હોય તો ત્યાં આગળ ગૌમૂત્રનો છંટકાવ કરો નિયમિત. ચોક્કસ આપને સારી એવી સફળતાઓની પ્રાપ્તિ જરૂર થશે. તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે.